અને અમે આરટીઈના પેરેન્ટ્સ છીએ. અમે આરટીઈમાં અમે લોકોએ ફોર્મ ભરેલું ગુજરાત સરકાર તરફથી જે બાળકને સહાય મળે છે ભણવા માટે, એમાં હવે અમારો નંબર લાગ્યો છે વીએન ગોધાણીમાં સેકન્ડ રાઉન્ડમાં, અને સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું હતું 31 તારીખે. 31 તારીખે રિઝલ્ટ આવી ગયું તો એ 1 તારીખે અમે લોકો એડમિશન કાર્ડ અમે લોકો વીએન ગોધાણીમાં આપવા માટે ગયા. સવારે કાર્ડ આપ્યું અને બપોર પછી એ લોકો ઇન્ક્વાયરી માટે આવી ગયા. તો બીજા દિવસે અમે લોકોએ બધા પ્રૂફ સબમિટ કરાવી દીધા. તો 5 તારીખ એટલે કે આજ સુધીમાં અમને લોકોને કોઈ રિસ્પોન્સ જ નથી આવ્યો, કે એમે ફોન કરીને નથી કીધું કે તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે. આજે અમે સવારે જ્યારે સ્કૂલે ગયા ને ત્યારે એ લોકો એમ કીધું કે હજી તમને સાંજ સુધીમાં જવાબ આપશે. પછી અમે પ્રિન્સિપલને મળ્યા એટલે પ્રિન્સિપલે બી અમારી સાથે એટલું મિસબિહેવિયર કર્યું છે કે અમારે કેવી રીતે અમારે તમને કહેવું. પછી અમે લોકોએ થોડાક સ્ટ્રિક થયા પેરેન્ટ્સ, અને અમે લોકોએ કીધું કે જે હા નાનો જવાબ હોય અમને તમે લોકો અમને જણાવો એમ. તો કે મને કહે કે તો તમને ફોન આવી જશે. પછી એ લોકોએ ચર્ચા કરી એટલે અમે બધા પેરેન્ટ્સ ઊભા હતા તો વન બાય વન બધાને ફોન આવવા માંડ્યા કે તમને આરટીઈમાં ફોર્મ ભર્યું છે તો તમારું જે રિઝલ્ટ છે એ કેન્સલ થયું છે. અમે પૂછ્યું કે કેવી રીતે, તો કે તમારા ડોક્યુમેન્ટ્સના લીધે. હવે અમારે શું કરવું, કારણ કે અમે કીધું બી ખરા કે 4 દિવસમાં તમારી પાસે ટાઈમ નહોતો. તો એ કે નહીં, અમે લોકો વ્યસ્ત હતા. આજે અમે જિલ્લા સેવા સદન શિક્ષણ કચેરીમાં અમે લોકો રજૂઆત કરવા આવ્યા છીએ કે હવે અમારે આનો શું નિકાલ લાવો, કારણ કે અમે બીજી સ્કૂલમાં જ્યારે એડમિશન લીધું એલસી લઈ લીધું છે, હવે આ લોકો અમને કન્ફર્મ નથી કહેતા. આ લોકોએ અમારું કેન્સલ કરી નાખ્યું છે એડમિશન. તો અમારે બાળક આથી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, તો હવે સ્કૂલના છોકરાઓને ક્યારે ભણવા મૂકવાના. અને ગવર્મેન્ટે અમને લોકોને કન્ફર્મ કરી દીધું છે કે તમારો આરટીઈમાં નંબર લાગી ગયો છે. જે ડોક્યુમેન્ટ્સ અમે ગવર્મેન્ટને જણાવ્યા હતા એ જ અમે આરટીઈમાં જણાવ્યા સ્કૂલમાં આપ્યા છે. આ અમારું એડમિટ કાર્ડ છે. આ જે એડમિટ કાર્ડ ગવર્મેન્ટ તરફથી હોય ને એ બધાને અમને જણાવ્યું છે. આ અમે બધાને આપ્યું છે સ્કૂલમાં. આ કન્ફર્મ જ હોય છે. સરકાર તરફથી તમને પ્રૂફ આપવામાં આવ્યું કે તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે. તો સ્કૂલવાળા કેમ નથી લેતા? તો સ્કૂલવાળા તરફથી કઈ રીતે રિજેક્ટ થાય? કારણ કે ગવર્મેન્ટે પ્રૂફ સાથે જો અપ્રુવલ આપ્યું હોય તો સ્કૂલવાળાનું પરમિશન હોય, સ્કૂલવાળા આપી શકે, કેન્સલ કરી શકે, ના કરી શકે. અમે લોકો સુરતમાં બાળાશ્રમથી આવીએ છીએ. વીએન ગોધાણી સ્કૂલ છે ત્યાં, જેથી 1.5 કિલોમીટર દૂર થાય છે. અને ગવર્મેન્ટ એ બી મેન્શન કરે છે કે 1 કિલોમીટરની અંદર જે સ્કૂલ આવતી હોય એમાં તમને એડમિશન મળે. તો હવે સ્કૂલવાળાએ જ અમને ના પાડી છે. અમને આરટીઈમાં ફોર્મ ભર્યા છે અમારા છોકરાઓના બધાના, તો એમને લાગ્યું છે બરાબર જે ગવર્મેન્ટના રૂલ હોય એ રીતે અમને એડમિટ કાર્ડ પણ મળ્યું છે. પણ હવે જ્યારે ગોધાણીમાંથી વીએન ગોધાણીમાં અમારું નંબર લાગ્યો ત્યાંથી એમણે કીધું આજે 5માં, આજે સ્કૂલ સ્ટાર્ટ થઈ તે દિવસે 12 વાગે કીધું કે ભાઈ તમારું રિજેક્ટ થયું છે આરટીઈમાં, તમને સબમિશન નહીં મળે. તો અમે કારણ પૂછવા ગયા તો કારણમાં એવું કહે છે કે અમે તમને કારણ નહીં આપીએ, અમે ગવર્મેન્ટે તમને એડમિશન આપ્યું તો અમે એને કારણ આપશું, તમે ત્યાં જઈને જુઓ. એટલે અમે અહીંયા ડીઓની કચેરી જિલ્લા સેવા સદનમાં આવ્યા છીએ. તો હવે આ વાત છે કે અમને એડમિશન કેમ નથી આપતા.